કપાસના વિદેશી અને ઘરેલુ વાયદામાં ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આની સીધી જ અસર કપાસના ભાવ ઉપર પડી રહી છે આજે તારીખ ત્રણ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે કેવા રહ્યા હતા તેની માહિતી આપણે મેળવીએ તો રાજકોટ પંદરસો સત્યોતેર બોટાદ પંદરસો પચાસ જામનગર પંદરસો ત્રીસ બાબરા પંદરસો પંદર વાંકાનેર પંદરસો વીસ ધારી પંદરસો પચીસ માણાવદર પંદરસો ત્રીસ અમરેલી ચૌદસો અઠ્ઠાણું અને ગોંડલ પંદરસોને એક ખેડૂત મિત્રો રૂની ઘાસડીમાં પણ ઘણો બધો ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે એમસીએક્સ કોટન કેન્ડી ત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસનો નો રૂની ઘાસડીનો વાયદો અત્યારે સાત વાગ્યે અને ચાલીસ મિનિટની આસપાસ બસો સાહીઠના ઘટાડા સાથે અઠ્ઠાવન હજાર ત્રણસો સાહીઠની આસપાસ ચાલી રહ્યા છે એનસીડેક્સ ઉપરનો કપાસિયા ખોળનો કોકુડકલ વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસનો વાયદો આજે બંધ થયો ત્યારે એકવીસ રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો ચોત્રીસની આસપાસ બંધ થયો અને અત્યારે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો જે ડિસેમ્બર બે હજાર ત્રેવીસનો ચાલી રહ્યો છે તે ભારતીય સમય મુજબ અત્યારે સાત વાગ્યે અને છેતાલીસ મિનિટની આસપાસ જીરો પોઈન્ટ ચૌદના ઘટાડા સાથે ઓગણસી પોઈન્ટ છાસઠ સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો અત્યારે વિદેશી અને ઘરેલું બંને વાયદા બજારોમાં કપાસમાં ઘણો બધો ઘટાડો થઈ રહ્યો હોય તેવો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને આની સીધી જ અસર કપાસના ભાવ ઉપર પણ પડી રહી છે ટૂંકમાં ગુજરાતમાં કપાસની આવકોમાં પણ ઘણો બધો વધારો થઈ રહ્યો છે નબળી ગુણવત્તાવાળા કપાસની સાથે સાથે સારા કપાસના ભાવમાં પણ ઘટાડો છે તે થઈ રહ્યો હોય તેવું અત્યારે અમને લાગી રહ્યું છે ખેડૂત મિત્રો આગામી સમયમાં જાણકાર ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવો કે કપાસના ભાવ છે તે કેવા રહેશે જો તમે કોઈ જાણતા હો તો તમે કોમેન્ટમાં ચોક્કસ તમારું પોતાનું મંતવ્ય જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી માત્ર તમારી જાણકારી માટે આ વિડીયોમાં અમે આપી છે અમારી આ માહિતી મુજબ તમારે ચાલીને કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતી ઉપર નહીં પરંતુ આર્થિક જોખમ લેવાની તમારી ક્ષમતાને ધ્યાનમાં રાખીને તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો